ભાવનગર મહાનગરપાલિકા યોજના વિભાગ દ્વારા સરકારની બે અલગ અલગ યોજના હેઠળ તૈયાર થનારા રૂપિયા 65 કરોડ જેવી માતબર રકમના વિકાસના કામોનું ખાતમુહૂર્ત રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે તેમની સાથે ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના લોકો તેમજ મનપાના અધિકારીઓ જોડાયા હતા. નગરપાલિકા યોજના વિભાગ દ્વારા SJMMSVY અંતર્ગત રૂપિયા 55.29 કરોડના ખર્ચે શહેરના રૂપાવરી મંદિર વિસ્તારમાં તૈયાર થનાર 50 MLDના સ્વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો તેમજ અમૃત યોજના હેઠળ રૂપિયા 9.98 કરોડના ખર્ચે શહેરના પ્રભુદાસ સભા વિસ્તારમાં ઊંચી ટાંકી ESRનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા હતા. રૂપિયા 65 કરોડથી વધુના વિકાસના કામોનું ખાતમુહૂર્ત રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેના હસ્તે કરવામાં આવ્યું, જેમાં તેમની સાથે ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, મહેશભાઈ રાવલ સહિતના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો જોડાયા. મુદ્દેઓના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભાવનગરની અંદર વિકાસના કામો એટલે કે ખૂબ જ ઉપયોગી અને જરૂરી કામોના ખાતમુહૂર્ત